नमस्कार, હું શોપાયલ ભટ્ટ, આપ જોઈ રહ્યા છો ડીએનટીવી ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. વડોદરા શહેરમાં બે કેમિકલ કંપનીના સંચાલકોના ઘર, ઓફિસ, કંપનીઓ પર આવક વિભાગના દરોડા. ઉડેરા ગામમાં વરસાદી ખુલ્લી કાસમાં સેવા સદનનો કચરાનો ટેમ્પો ખાબક્યો, જો કે કોઈ જાનહાની. ડભોઈની બે સોસાયટીમાં મોડી રાત્રે બે ઘરના તાળા તોડતા તસ્કરો. રોકડ અને સોના ચાંદી લાઈનના મરીચોને તેર હજારની ચાંદી. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા શહેરમાં આજે બે કેમિકલ કંપનીઓના સંચાલકોના ઘર, ઓફિસ અને કંપનીઓ પર આવકવેરા વિભાગના અધિકારીઓની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. વડોદરામાં આજે વહેલી સવારથી જ શહેરમાં બે કેમિકલ કંપનીના સંચાલકોના નિવાસસ્થાન, તેમની ઓફિસ અને કંપની પર આવકવેરા વિભાગના દરોડાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની હતી. શહેરમાં આવક વિભાગના અધિકારીઓની અલગ અલગ ટીમોએ 10થી વધુ જગ્યાઓ પર સામૂહિક સર્ચ હાથ ધર્યું હતું. શહેરના નંદેસરી વિસ્તારમાં કાર્યરત ગોયલ ગ્રુપની કચ્છ કેમિકલ કંપની સહિત તેના સંચાલકોની ત્યાં આવકવેરા વિભાગે તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ કેમિકલ કંપનીની બ્રાન્ચ અંકલેશ્વરના પાનોલી અને કચ્છમાં પણ આવેલી છે. તે ઉપરાંત તેમની મુંબઈ, અમદાવાદ અને દિલ્હી ખાતે પણ ઓફિસ કાર્યરત છે, જ્યાં પણ તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. તો બીજી તરફ ગોયલ ગ્રુપના સંચાલક અન્ય 15થી વધારે કંપનીના ડિરેક્ટર છે, ત્યારે તે તમામ કંપનીમાં પણ તપાસ કરવામાં આવશે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. હાલ કચ્છ કેમિકલ કંપનીની ગોત્રી મંદિર પાસે આવેલી ઓફિસ તેમજ સંચાલક ગોત્રી વિસ્તારના નિવાસસ્થાને પણ આવકવેરા વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત બરોડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી શાહ ગ્રુપની પ્રકાશ કેમિકલ કંપનીના સંચાલકોની ત્યાં પણ ટીમે સર્ચ કર્યો હતો. કંપનીની છાણી જકાત નાકા પાસે આવેલી ઓફિસ અને જેતલપુર રોડ વિસ્તારમાં સંચાલકોના ઘરે પણ સર્ચની કામગીરી કરાઈ હતી. અધિકારીઓની ટીમે આ સર્ચ દરમિયાન કેમિકલના વેચાણના બિલો તેમજ બિલ વગરના વેચાણના વ્યવહારો અંગે પણ તપાસ હાથ ધરી છે, તેમજ મહત્વના દસ્તાવેજો, કમ્પ્યુટર અને નાણાકીય વ્યવહારના ચોપડા જપ્ત કર્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. શહેર નજીક ઉંડેરા ગામમાં જીવલેણ ખુલ્લી કાસનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. સેવા સદનનો કચરાનો ટેમ્પો આ કાસમાં આજે ખાબક્યો હતો, જેમાં ટેમ્પા ચાલકનો આબાદ બચાવ થયો હતો. વડોદરાને અડીને આવેલ ઉંડેરા ગામ, જેનો વડોદરા મહાનગર સેવા સદનમાં સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે ઉંડેરા ગામમાં યોગ્ય પાયાની સુવિધાઓ વડોદરા મહાનગર સેવા સદન તમામ વેરા વસૂલતી હોવા છતાં પણ આપી રહી નથી. ત્યારે આજરોજ ઉંડેરા ગામમાંથી ગોધરી તરફ પસાર થતી વરસાદી ખુલ્લી કાસ આવેલી છે, જેમાં વડોદરા મહાનગર સેવા સદન નવ કચરો ઉપાડતો ટેમ્પો સાંકડો રસ્તો અને રસ્તા પર ખાડા પડી ગયેલા હોવાને કારણે અકસ્માતનો ભોગ બન્યો હતો. આ ખુલ્લી કાસમાં જળ સમાધિ લીધી હોય તેમ દેખાઈ રહ્યું છે. ત્યારે અકસ્માતમાં ટેમ્પા ચાલકનો બચાવ થયો છે, પણ તેમની સાથે રહેલા એક બહેનને પગમાં ઈજા પહોંચી હતી. અગાઉ પણ આ જ ખુલ્લી કાસમાં વારંવાર શાળાએ જતા બાળકો, તેમના વાલીઓ અને નોકરી જતા કામદારો અકસ્માતનો ભોગ બનતા હોય છે. ત્યારે આ ખુલ્લી કાસની ફરતી સંરક્ષણ દિવાલની માંગણી પણ અગાઉ વારંવાર કરવામાં આવી છે, તેમ છતાં આ જાડી ચામડીના સત્તાધીશોની ઊંઘ ઉડતી નથી. આ ઉપરાંત ઉંડેરા ગામમાં પ્રી મોન્સૂન કામગીરી રૂપે કોઈ પણ જાતનું કાર્ય કરવામાં આવ્યું નથી. દરેક જગ્યાએ રસ્તાઓ બિસ્માર છે. વોર્ડ નંબર 8-9 વચ્ચે આવેલ સેન્ટ પોલ શાળાએ જતો માર્ગ પણ ખૂબ જ ખરાબ થઈ ગયો છે, તે સમારકામ માંગી રહ્યો છે. ત્યારે હાલમાં ચોમાસાની ઋતુ હોય આ તમામ રસ્તાઓ પર પાણી ભરાવાથી શાળાએ જતા બાળકો તેમજ તેમના વાલીઓ અકસ્માતનો ભોગ બનતા હોય છે. આ અકસ્માત વારંવાર થતા હોવાને કારણે સેવા સદનના પાપે જ અકસ્માત થાય છે, ત્યારે તેની સંપૂર્ણ જવાબદારી સેવા સદનના સંબંધિત અધિકારીઓની થાય છે. સાથે સાથે ગ્રામજનોની પણ માંગણી છે કે સત્વરે ઉંડેરા ગામને યોગ્ય સુવિધાઓ આપવામાં નહીં આવે તો વેરાનો વિરોધ કરવામાં આવશે અને આશ્ચર્યજનક રીતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનના મંડાણ થશે. ત્યારબાદ તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત સત્તાધીશોની રહેશે, જેથી લાગતા વળગતા અધિકારીઓએ ગંભીર નોંધ લેવી તેમ જણાવ્યું હતું. આમ તન મારતો તો અંદર જતી રહે, રસ્તો સાંકડો છે એના લીધે થયું આવું? ઓય
અચ્છા અચ્છા કઈ વાગ્યું તને? મને નહીં વાગ્યું પણ આ સફરી વાગ્યું. આજે VMSSના જે ટેમ્પામાં જે બહેન છે આ એમના પગની અંદર ઈજા થઈ છે અને આ ભાઈ બી અંદર જે ડ્રાઈવર હતા એ આખા આ ટેમ્પા સાથે અંદર પડી ગયા, એમને પણ ઈજાઓ થયેલી છે નાની મોટી. આ જે અકસ્માત થયો એનું કારણ આ રસ્તો સાંકળો છે, કાંસ છે, અને સામેથી કોઈ વાહન આવતું હોય તો સ્કૂટરવાળો પણ પસાર ના થઈ શકે એવો આ રસ્તો છે, અને જેના કારણે અસંખ્યવાર અકસ્માતો થતા હોય છે. આ ઉંડેરા ગામની અંદર ઊભા છે. આ ઉંડેરા ગામથી ગોત્રી તરફ જતો કાંસ છે. સદર કાંસ માટે સત્તાધીશોને વારંવાર રજૂઆત કરેલી હોવા છતાં આ કાંસ ઉપર કાંઈ કરવામાં આવતું નથી. હાલ આપ જોઈ રહ્યા છો કે આ જે ટેમ્પો છે આ વડોદરા મહાનગર સેવા સદનનો, એણે આજે અત્યારે આ જળસમાધિ લીધેલ છે. આવા ગંભીર અકસ્માતો અહીં વારંવાર બનતા હોય છે. રોજે રોજ કોઈ સ્કૂલનું બાળક પડતું હોય છે, સ્કૂલે મૂકવા જતા વાલીઓ પડતા હોય છે, કામે કામ કરવા જતા કામદારો પડતા હોય છે. આમ અસંખ્ય વાર અહીંયા આગળ આ અકસ્માતો થયા છે, તેમ છતાં સત્તાધીશોની આંખ ખુલતી નથી અને આ જાડી ચામડીના સત્તાધીશો સમજતા નથી. ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ વારંવાર રજૂઆત કરેલ હોવા છતાં આજ દિન સુધી આ કાંસનું કોઈ નિરાકરણ લાવવામાં આવેલ નથી. આ અગાઉ આપણે કીધેલું કે ભાઈ આ કાંસને ફરતે બીજું કાંઈ ના કરવું હોય તો એક સંરક્ષણ દિવાલ બનાવો, જેથી કરીને કે આવી રીતે અકસ્માત સર્જાતા બંધ થાય. અને આખા ઉંડેરા ગામને જ્યારથી કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવેલો છે, ઠેક ઠેકાણે રસ્તાઓ ઉપર ખાડા છે. પ્રી મોન્સૂન કામગીરીના નામ પર ઝીરો છે, અત્યાર સુધી કોઈ કામગીરી કરી નથી. સેન્ટ પોલ જવાના જે રસ્તો છે એ પણ ઉબડખાબડ થઈ ગયો છે. ત્યાં જ વાલીઓ જે બાળકોને મૂકવા જાય છે એ લોકો પડતા હોય છે અને એમને બી ભારે ગંભીર ઈજાઓ થતી હોય છે. અને આવી બધી અસંખ્ય પારાવાર મુશ્કેલીઓનો સામનો ઉંડેરાના ગ્રામજનો જે કરી રહ્યા છે અને એનું નિરાકરણ જો ટૂંક સમયમાં નહીં લાવવામાં આવે તો મોટું સ્વયંભૂ આંદોલન છેડવામાં આવશે, જેની ગંભીર નોંધ લાગતા વળતા સત્તાધીશો લે. ધોરણ 12 પછી કેનેડામાં ઓછામાં ઓછા બજેટમાં કઈ રીતે સ્ટડી કરી શકાય એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને SET-ના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઈક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. ડભોઈની બે સોસાયટીમાં તસ્કરોએ મોડી રાત્રે બે મકાનના તાળા તોડી સોના ચાંદીના ઘરેણા અને રોકડ સહિત કુલ રૂપિયા 74,000 મતાની ચોરી કરી હતી. ડભોઈ પોલીસમાંથી જાણવા મળતી વિગતો અનુસાર ડભોઈ શહેરના નામાંકિત વકીલ RB ભટ્ટ, જે ચુનીલાલ પાર્ક સોસાયટીમાં રહે છે, ગત રાત્રિના રોજ તસ્કરોએ તેઓના મકાનના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાં મૂકેલા રોકડા રૂપિયા 14,000 તેમજ સોનાનો અછડો કિંમત રૂપિયા 30,000, બે નંગ સોનાની વીટી કિંમત રૂપિયા 30,000, આમ કુલ મળીને 74,000 રૂપિયાની ચોરી કરી. આગળ નંદનવન સોસાયટીમાં રહેતા તેજુબેન પ્રતાપસિંહ માત્રોજાના ઘરે ચોરી કરવાની કોશિશ કરતા રહીશો જાગી જતા બૂમાબૂમ કરતા તસ્કરો માર્ગ હત્યારો સાથે સામનો કરી ઇકો ગાડીમાં ભાગી ગયા હતા. પોલીસે ચોરીના બનાવ અંગે ગુનો દાખલ કરી સમગ્ર ઘટનાને લઈને પોલીસે CCTV ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરા થી. એટલે એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયર ના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. ડેરાપુર જૈન સંઘમાં પાર્શ્વનાથ ભગવાનનો જન્મ કલ્યાણ કાર્યક્રમ યોજાયો. નાની બાલિકાઓ દ્વારા તીર્થકરની માતાને આવેલ 14 સ્વપ્ન દર્શના દર્શન કરાવ્યા. સાધ્વી ધ્યાન રસા શ્રીજી મહારાજની આયંબિલ ઓળીના પારણાનો કાર્યક્રમ યોજાયો હતો. જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે શાસ્ત્રીય વિધિ વિધાનથી દેવલોકમાંથી ભગવાનનો આત્મા ચવીને વામાનંદા માતાને કુક્ષી આપ્યો. ત્યારબાદ આચાર્ય રાજરત્ન સૂરી તથા રશ્મિરત્ન સૂરી મહારાજ સાહેબે મંત્રોચ્ચારની વિધિ દ્વારા ભગવાનનો જન્મ કરાવ્યો હતો. ત્યારબાદ 56 દીક કુમારિકાઓ દ્વારા અને ઇન્દ્ર ઇન્દ્રાણી દ્વારા ભગવાનના જન્મનો મેરુ પર્વત ઉપર લઈ જઈ અભિષેક કરવામાં આવ્યો હતો. સંઘની નાની નાની બાલિકાઓ દ્વારા સુતી કર્મ કરવામાં આવ્યું હતું. ભગવાનના જન્મ બાદ પૂજ્ય ધ્યાન રસા શ્રીજી મહારાજ સાહેબની 96મી વર્ધમાન તપની ઓળીનું પારણું કરાવવા માટે વાસ્તે ગાસ્તે સકળ સંઘ સાધ્વીજી ભગવંતને લાભાર્થી દિલીપભાઈ વાસણવાડાના તાંડિયા બજાર સ્થિત નિવાસસ્થાને ચતુર્વિધ સંઘ પગલા કર્યા હતા અને પછી તપસ્વી સાધ્વીજી મહારાજને 96મી વર્ધમાન તપની ઓળીનું પારણું કરાવ્યું હતું. લગભગ 12 વર્ષ કરતાં વધારે સમયથી ધ્યાન રસા શ્રીજી મહારાજ આયંબિલ કરે છે. ડેરાપોર જૈન સંઘમાં, બાબાજીપુરા જૈન સંઘમાં સરસ મજાની અંજન શલાકા પ્રતિષ્ઠાનો મહોત્સવ આચાર્ય રાજરત્ન સુરીશ્વરજી મહારાજા, રશ્મિરત્ન સુરીશ્વરજી મહારાજા, આગમરત્ન સુરીશ્વરજી મહારાજા, ધર્મરત્ન સુરીશ્વરજી મહારાજા આદિ ઘણા સાધુ સાધ્વી ભગવંતોમાં ખૂબ સુંદર રીતે ચાલી રહ્યો છે. આજે સવારે એક સરસ મજાનું વિધાન અને ત્યારબાદ દિલીપભાઈના ઘરે જે આખો પ્રસંગ છે એ પ્રસંગની શું મહત્વ છે આપણે ગુરુજી પાસે સાંભળીએ. બાબાજી પરા સંગાંગને ગુરુનાયક દાદા ગુરુજીભા સુનાથ પ્રભુ એમની અંજન સલાકાનો ભવ્યાતી ભવ્ય મહોત્સવ યોજાઈ રહ્યો છે. આજના દિવસે સવારે શાસ્ત્રોક્ત વિધિ વિધાનો સાથે પરમાત્માના જન્મનું પવિત્ર ઉત્તમ કલ્યાણ થયું. ભાવિકોના હૈયા હેલે ચડ્યા અને એ વિધાનની અંદર એવી પ્રાર્થના કરવામાં આવી છે, એવા ભાવો વ્યક્ત કરવામાં આવ્યા છે, ભગવાનનો જન્મ નથી થયો, એથી આગળ વધીને સમસ્ત વિશ્વના કલ્યાણનો જન્મ થયો છે. આટલો ઉચ્ચો ભાવ એ શાસ્ત્રીય વિધાનોમાં વ્યક્ત કરવામાં આવ્યો છે. 56 દીક કુમારિકાઓ દ્વારા અને 64 ઇન્દ્રો દ્વારા પરમાત્માની ભક્તિ થઈ આખો કાર્યક્રમ સવારે ખૂબ ઉલ્લાસથી થયો અને પછી સાધ્વીજી ધ્યાન રસાશ્રીજીની 96મી ઓળીના પારણા દિલીપભાઈના પરિવારને એનો લાભ મળ્યો. અત્યારે એ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વળી પાછો 9:30 વાગ્યાથી જિનાલીમાં કાર્યક્રમ શરૂ થશે. પરમાત્માના અઢાર અભિષેક, પરમાત્માનું નામકરણ ત્યાંથી લઈને રાજ્યાભિષેક સુધીના તમામ વિધિ વિધાનો શાસ્ત્રીય રીતે જિનાલીમાં કરવામાં આવશે. અને હવે લઈશું એક બ્રેક, આપ જોતા રહેજો ડીએનટીવી ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. ધોરણ 12 પછી કેનેડામાં ઓછામાં ઓછા બજેટમાં કઈ રીતે સ્ટડી કરી શકાય એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને SET ના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટી ના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઈક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસ કોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરા થી. એટલે એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયર ના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. કોમર્સ ફેકલ્ટીના ડીન કેતન ઉપાધ્યાય અને તેમની ટીમને સદબુદ્ધિ આવે તે માટે રામધૂનના પાઠ AGSU ગ્રુપ દ્વારા કરવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલો એમ છે કે વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વર્ષે કોમર્સ ફેકલ્ટીના ડીન કેતન ઉપાધ્યાયની તાનાશાહી સામે વડોદરાના વિદ્યાર્થીઓએ વડોદરાની બહાર
अभ्यास माटे जवू पड़शे तेवा निर्णयो लेवामां आव्या छे। निर्णय पण एवो छे कि दर वर्षे कॉमर्स फेकल्टीमां 7-8 हज़ार विद्यार्थीओने प्रवेश प्रथम वर्षमां मळतो होय छे, परंतु आ वर्षे માત્ર 5 હજાર જેટલા જ વિદ્યાર્થીઓને પ્રવેશ મળનાર છે। તેની સામે કોમર્સ ફેકલ્ટીના તમામ સંગઠનોએ ડીન કેતન ઉપાધ્યાય સામે ફરજ જણાવી છે। ત્યારે ગત રોજ AGSG દ્વારા પ્લેકાર્ડ્સ દર્શાવી વિરોધ કરવામાં આવ્યો હતો અને સીટ્સમાં જો વધારો કરવામાં નહીં આવે તો આંદોલન વિવિધ રૂપે કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। ત્યારે આજે કોમર્સ ફેકલ્ટીની મેઇન બિલ્ડિંગ ખાતે આવેલા ભોલેનાથજી મંદિરમાં ડીન કેતન ઉપાધ્યાય તથા કોમર્સ ફેકલ્ટીના મેનેજમેન્ટને સદબુદ્ધિ આવે તે માટે AGSU ગ્રુપ દ્વારા રામધૂનના પાઠ કરવામાં આવ્યા હતા। જે કોમર્સ ફેકલ્ટી નિર્ણય લીધો છે કે 5,320 એડમિશન આપવા, એનો સખત રીતે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન વિરોધ કરી રહ્યું છે। VC સરને રજૂઆત કરી, ડીન સરને રજૂઆત કરી અને ગઈકાલે ધરણા પ્રદર્શન પણ કરવામાં આવ્યા, પરંતુ હજુ સુધી સત્તાધીશોનો પેટનું પાણી સહેજ પણ હલ્યું નથી। એના માટે આજરોજ મેઇન બિલ્ડિંગ ખાતે જે મહાદેવનું મંદિર છે ત્યાં દૂધ ચડાવીને અભિષેક કરવામાં આવ્યો મહાદેવને અને એની પ્રાર્થના કરવામાં આવી અને રામધૂન અને હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવ્યા, એવી પ્રાર્થના કરવામાં આવી મહાદેવને કે કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશો છે, ડીન સર છે, એમને એવી સદબુદ્ધિ આપે કે જે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ભણવા આવવાના છે એનું હિત જાળવે અને યુનિવર્સિટીના વિદ્યાર્થી આની અંદર બધા વિદ્યાર્થીઓ વડોદરા શહેર અને જિલ્લાના બધા વિદ્યાર્થીઓ ભણી શકે અને એમનું ભવિષ્ય ના બગડે એવું એમને સદબુદ્ધિ આપે અને વહેલામાં વહેલી તકે આની અંદર નિર્ણય લે, અને જો વહેલામાં વહેલી તકે આની અંદર નિર્ણય ના લેવામાં આવે અને વડોદરા શહેર અને વડોદરા જિલ્લાના તમામ વિદ્યાર્થીઓને આની અંદર એડમિશન નહીં થાય તો ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન આવનારા સમયમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન પણ કરશે, તેની તમામ જવાબદારી સંપૂર્ણ જવાબદારી કોમર્સ ફેકલ્ટીની જ રહેશે। જોવા જઈએ સર્વપ્રથમ તો મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી, આ યુનિવર્સિટીની સ્થાપના વડોદરા શહેરના રાજા સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા તે હેતુથી કરવામાં આવી હતી કે વડોદરા શહેર તથા જિલ્લાના જે પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 પાસ કરે છે, 12 પાસ કર્યા પછી એ લોકો MS યુનિવર્સિટીની કોઈ પણ ફેકલ્ટીમાં એપ્લાય કરે છે ગ્રેજ્યુએશન માટે, તો તે દરેક વિદ્યાર્થી મિત્રોનો એડમિશન મળે એ લોકોનું સમાવેશ આ યુનિવર્સિટીમાં થાય તે હેતુથી કરવામાં આવી હતી। કારણ કે સર સયાજીરાવ ગાયકવાડજીનું એક સપનું હતું કે મારા શહેર જિલ્લાનો જે વિદ્યાર્થી છે એ વડોદરા શહેરમાં રહીને અભ્યાસ કરી શકે, એને કોઈ બીજા સ્થાને ના જવું પડે। તો આ જે વાઇસ ચાન્સેલર આવ્યા છે એ તો યુનિવર્સિટીના છે નથી, નવનિયુક્ત વાઇસ ચાન્સેલર છે, તો ભૂતકાળમાં પણ કેટલાક વિવાદોમાં સર્જાયા છે, એમના પોતાનો નિર્ણય છે, ફેકલ્ટીના ડીનનો નિર્ણય છે કે જેટલી બેન્ચીસ છે એટલું એડમિશન આપવામાં આવશે। તો અમે એ કહેવા માંગીએ છીએ કે વર્ષોથી અત્યાર સુધી ગયા વર્ષ સુધી લગભગ 7-7 હજાર એડમિશન કોમર્સ ફેકલ્ટી દ્વારા આપવામાં આવ્યું છે, તો આ વખત 5,320 એડમિશન કેમ આપવામાં આવી રહ્યું છે, અમારી માંગ એ છે। આજે દૂધનો અભિષેક કર્યો છે, આવતીકાલના શું પ્રોગ્રામ છે? આજે દૂધનો અભિષેક કર્યો છે, સર્વપ્રથમ દિવસથી અમે કહી રહ્યા છીએ કે ગાંધી ચિંધિયાના માર્ગે અમે લોકો આંદોલન ચાલુ કર્યું છે। જો અમારી માંગ હજુ પણ સ્વીકારવામાં નહીં આવે અને અમને કોઈ ઉત્તર આપવામાં નહીં આવે, વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે, તો આવતીકાલનો જે આંદોલન હશે એ જોવા જઈએ તો ભગતસિંહ અથવા સરદાર પટેલ માર્ગે પણ જઈ શકે છે, એમની વિચારધારાથી પણ અમે આંદોલન કરીશું। લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી। લંડનમાં સ્ટુડન્ટ વિઝા ગત પખવાડિયે ડભોઈ તાલુકાના જૂના માંડવા ગામમાં વાવાઝોડાને લઈને એક વીજ પોલ ધરાશાયી થયો હતો, જેમાં મધુબેન નામની મહિલાના માથાના ભાગે પડતા ગંભીર ઈજા પહોંચી હતી અને મધુબેન નામની મહિલાનું મોત થયું હતું। કુદરતી આપત્તિમાં થયેલા મોતને લઈને આજ રોજ તેમના વારસદાર પુત્રીને મૃત્યુ સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। મરણ પામેલ મધુબેન પાટણવાડિયાની વારસદાર પુત્રીને માનવ મૃત્યુ સહાયનો 4 લાખ રૂપિયાનો ચેક તારીખ 22 જૂનના રોજ તાલુકા સેવા સદન ખાતે ડભોઈ તાલુકા પંચાયત તાલુકા વિકાસ અધિકારી અને ભાજપ અગ્રણીના હસ્તે આપવામાં આવ્યો હતો। સમગ્ર ગુજરાતમાં ગત પખવાડિયે ભારે પવન સાથે વાવાઝોડું આવતા અને વરસાદ પડવાને કારણે ડભોઈ તાલુકાના જૂના માંડવા ગામે રહેતા મધુબેન પાટણવાડિયાના માથાના ભાગે વીજ પુલ પડતા ગંભીર ઈજાને કારણે કુદરતી આપત્તિમાં તેઓનું મૃત્યુ થયું હતું અને જે અંગે માનવ મૃત્યુ સહાયની રકમ 4 લાખનો ચેક તેમના વારસદાર પુત્રી ભાવિકાબેન ઠાકોરને ડભોઈ તાલુકા પંચાયત વિકાસ અધિકારી પારસભાઈ પટેલ તથા જિલ્લા પંચાયત સમિતિના ચેરમેન અશ્વિનભાઈ વકીલ નીરુભાઈ પટેલ વગેરેની ઉપસ્થિતિમાં કુદરતી આપત્તિમાં માનવ મૃત્યુનો ચેક આપવામાં આવ્યો હતો। Thank you.
ના ડભોજ તાલુકાની અંદર તારીખ 4/6/2023 ના રોજ ભારે પવન તેમજ વરસાદના લીધે અત્રેના ડભોજ તાલુકાનું જૂના માડવા ખામના વતની શ્રી મધુબેન માનસિંહભાઈ પાટણવાડિયાનું વીજ પોલ ધારાશાહી થયાના લીધે તેમનું મૃત્યુ થયેલ હોય, મથાના ભાગે ઈજા થયેલ હોય, સરકારશ્રીના ખરાબ અન્વયે જેનું માનવ મૃત્યુ થયેલ હોય તેના સીધી રીતના વારસદારને અત્રેના સરકારશ્રી દ્વારા 4 લાખની સહાય અનાયત થતી હોય છે, જે બદલ અત્રેની જિલ્લા પંચાયતે વડોદરા દ્વારા આજ રોજ તેમના સીધી રીતના વારસદારને આપણે 4 લાખનો ચેક અનાયત કરેલ છે, જેમાં શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા તેમના સીધી રીતે વારસદારને આપણે આજે ચેક આપેલ છે. ધોરણ 12 પછી કેનેડામાં ઓછામાં ઓછા બજેટમાં કઈ રીતે સ્ટડી કરી શકાય એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને SETના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઈક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. પાદરાના લુણા ગામ પાસે આવેલી શિવા ફાર્મા કંપની ઝેરી ગેસ છોડતી હોવાના આક્ષેપ સાથે સ્થાનિક ખેડૂતે કલેક્ટરને આવેદનપત્ર આપ્યો હતો. ઘણા સમયથી કંપની દ્વારા રાત્રિ દરમિયાન વારંવાર ઝેરી ગેસ છોડતા પશુ અને પાકને નુકસાન થતું હોવાના આક્ષેપ સાથે ખેડૂતે ન્યાયની માંગણી કરી છે. ત્યારે વારંવાર રજૂઆત બાદ પણ કંપની દ્વારા કોઈ પણ પ્રકારની કાળજી લેવામાં ન આવતી હોવાને લઈને ખેડૂતે આક્ષેપ કર્યા છે. ત્યારે એક બાજુ કમોસમી વરસાદનો માર છે, ત્યારે બીજી બાજુ ખેડૂતને ઉદ્યોગ જગતથી થતા નુકસાનને લઈને ખેડૂતે કલેક્ટરને પત્ર લખી ન્યાયની માંગણી કરી છે. ખેડૂતોએ સ્થાનિક મામલતદાર, ગુજરાત પોલ્યુશન બોર્ડ સહિત તમામ તંત્ર પાસે પણ ન્યાયની માંગણી કરી છે. આ ઝેરી ગેસને કારણે પરિવારના બાળકો પર પણ તેની અસર થતી હોવાના ખેડૂતે આક્ષેપ કર્યા છે. આ સેવા કંપનીની બાજુમાં અમે રહીએ છીએ, ત્યાં અમને ગેસ બહુ લાગે છે. રાત્રે દિવસે તો ઓછો, પણ રાત્રે તો બહુ ખૂબ રહેવાતું નથી, પણ જમવા બેસીએ તો અમને જમવાનું ભાવે પણ નહીં, અમારે નાસી જવું પડે છે, ખેતર પણ છોડીને નાસી જવું પડે છે. અરે કેટલી વાર રજૂઆત કરી, ગેટમાં જઈ લે તોય અમને પાછા નહાડે, અંદર પહેરવા પણ નહીં દેતા, એવું બધું કરે છે. આ સરગનો પાકની અંદર તો કઈ પણ અમને મળતું નથી, અમારે લોકોની મજૂરી કરવા જવું પડે છે, પેટના માટે તો જવું જ પડે. આ સરગીને ગેસ લાગે છે બધો કંપનીનો. કેટલી વાર રજૂઆત કરી છે મારા ઘરવાળાએ, એ લોકો કશું અમને જવાબ પણ નહીં આલવા આપતા નહીં, ને અંદર જવા નહીં દેતા. બસ 105 જેવા છે. અમે તો પણ કશું કહેવા માંગતા નહીં, અમારે ગેસ લાગવો ના જોવે મતલબ મેં. અને પાદરા તાલુકાના તાજપુરા ગામની સીમ વિસ્તારમાં મારું ખેતર આવેલું છે, જેની બાજુમાં લુના ગામની હદમાં શિવા ફાર્મા કંપની લાગેલી છે. અને બિલકુલ બાજુમાં મારું ખેતર હોવાથી એમનો વારંવાર ગેસ આવીને મારા ખેતરની અંદર ગેસ એટલો બધો પુષ્કળ આવેલ છે કે આજે ખેતરની અંદર કોઈ ફસલ નહીં થતી, અને આજે દુષ્કાળ જેવા પડી હોય એ રીતની પોઝિશનમાં મારા ખેતરના ઝાડવા અને સરગવીનો પાક દેખાય છે. પ્લસ વત્તા કે ક્યારેક ક્યારેક તો એવો ગેસ છૂટતો હોય કે ACL છે, TC છે, પછી એ બધા નામના ગેસ જે કંઈક છૂટતા હોય એના કારણે અમે સ્થળ છોડીને પણ જતું રહેવું પડે છે, અને 1/2 કલાક પછી પાછા અમે રહેઠાણ પર પાછા આવીએ છીએ. આવું તો મેં લગભગ પોલ્યુશનમાં પણ અરજીઓ આપી છે, અને મામલતદાર કચેરીમાં આપી છે, અને કલેક્ટર સાહેબને વડોદરા ઓનલાઈન દ્વારા પણ મેં અરજી આપેલ છે,
પણ આજ સુધી કોઈ પગલા ભરવામાં આવ્યા નથી. આજે કંપની એવું કહે છે કે અમારે તો એમની જોડે બધી વાત થઈ ગઈ. કંપની વાળાને તો ફોન કરે, કંપની વાળા ફોન પણ મારો ઉપડ્યો નહીં. અને મને એવું કીધેલું કે તમારે કે મીડિયા બીડિયાને આવું બધું કરવાની શી જરૂર હતી કે અને મીડિયા વાળાને તમે શું કરવા લઈને આવ્યા એવું કીધું. એટલે મેં આ મારો કોઈ કાયદેસરની કાર્યવાહી નથી થઈ એટલા માટે મેં મીડિયા દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ના ધકધમકી એવી તો કશી એવી આપેલી નથી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા સાવરકુંડલા પ્રાંત કચેરી ખાતે આજરોજ તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અમરેલીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યું હતું, જેમાં મામલતદાર સાવરકુંડલા તાલુકા વિકાસ અધિકારી નાયબ કાર્યપાલક ઇજનેર PGVCL નાયબ કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ સિંચાઈ કાર્યપાલક ઇજનેર નાયબ કાર્યપાલક માર્ગ અને પેટા વિભાગ વાસ્મો અમરેલી ખેતીવાડી શાખા તાલુકા પંચાયત સાવરકુંડલા વગેરે વિવિધ વિભાગના અધિકારીઓ અને તેમના પ્રતિનિધિઓની તેમજ સાવરકુંડલા તાલુકાના વિવિધ ગામોમાંથી અરજદારોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વિવિધ વિભાગના કુલ 23 પ્રશ્નો સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા, જે તમામ પ્રશ્નો વિશે રૂબરૂ ચર્ચા કરી મહદઅંશે તમામ પ્રશ્નોનું સ્થળ ઉપર જ હકારાત્મક નિર્ણય કરી નિકાલ કરવામાં આવ્યો છે. નમસ્તે. આજે પ્રાંત કચેરી સાવરકુંડલા ખાતે તાલુકા સ્વાગત કક્ષાનો કાર્યક્રમ આયોજિત કરેલ હતો. એમાં કુલ 23 પ્રશ્નો આવેલા હતા, જેમાંથી એક પ્રશ્ન જે કરવાપાત્ર પોલિસી મુજબ નથી એને નકારાત્મક નિકાલ કરી દીધો છે, અને બાકી જે પ્રશ્નો છે જેને સ્થળ ઉપર જ નિકાલ કરવાપાત્ર હતા એને સ્થળ ઉપર સોલ્યુશન આપી દીધું છે. અને 2-3 પ્રશ્નો એવા હતા જેમાં અધિકારીની સ્થળ મુલાકાત અરજદાર સાથે કરવાપાત્ર જણાતી આવતી હતી, એટલા માટે સ્થળ મુલાકાત એમાં સૂચના આપવામાં આવેલ છે. એવી રીતે બધા પ્રશ્નોનો આપણે હકારાત્મક નિકાલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ધોરણ 12 પછી કેનેડામાં ઓછામાં ઓછા બજેટમાં કઈ રીતે સ્ટડી કરી શકાય એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને SETના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઈક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસ કોર્સ રોડ, વડોદરા. જોજ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 6 માસથી નાસ્તા ફરતા આરોપીને છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. છોટાઉદેપુર LCB પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફના પોલીસ કર્મીઓ જોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે જોજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો આરોપી અરવિંદ રાઠવાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી ગુનાની આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.